પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં શિવજીની ભક્તિનો અનેરો મહિમા રહેલો છે, ત્યારે આજે આપણે શ્રાવણ સુદ 14ના એક એવા શિવલિંગના દર્શન કરીશું કે જેની સ્થાપનાને 150 વર્ષનો સમય થઈ ગયો છે અને આ પ્રાચીન શિવલિંગના દર્શન કરવા પણ એક અતૂટ લાવો છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ ભગવાન ભોલેનાથના મંદિરની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આજે અમે તમને પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરાવીશું જૂના ડીસા ખાતે આવેલા 150 વર્ષ પહેલા સ્થાપિત થયેલા ભગવાન ભોલેનાથના મંદિરની. આ મંદિર પર શ્રાવણ માસ દરમિયાન ભગવાનની પૂજા અર્ચના કરવા માટે આવતા ભક્તો બરફની શિવલિંગ બનાવી અને તેની પૂજા કરે છે. હાલમાં હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસના એક મહિના દરમિયાન ભગવાન ભોળાનાથના ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈને પૂજા અર્ચના કરે છે. પવિત્ર શ્રાવણ માસમાં ભારતભરમાં આવેલા અનેક પૌરાણિક મંદિરો એક મહિના દરમિયાન ભક્તો દ્વારા પૂજા અર્ચનાથી ધમધૂમતા થઈ જતા હોય છે અને છેલ્લા દિવસે ભગવાન ભોળેનાથને રીઝવવા માટે હોમ હવન પણ યોજવામાં આવે છે. ત્યારે વર્તમાન સમયમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક પૌરાણિક મંદિરોમાં રોજે રોજ ભક્તો દ્વારા ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. પરંતુ ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને આ મહામારીની અસર ભારતમાં સ્થાપિત થયેલા ભગવાન ભોળેનાથના મંદિરો ઉપર પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસની મહામારીના કારણે ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવા મંદિરમાં આવતા ભક્તો ઓછી સંખ્યામાં આવે છે અને જે મંદિરોમાં ભક્તો આવે છે તે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને પૂજા અર્ચના કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરોમાંના આજે તમને જૂના ડીસા પાસે આવેલા ભગવાન ભોળાનાથના પૌરાણિક મંદિરના દર્શન કરાવીશું. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદીના કિનારે અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. આ પૌરાણિક મંદિરોનો ઇતિહાસ અલગ અલગ છે. ત્યારે જૂના ડીસા પાસે પસાર થતી બનાસ નદીના કિનારે વીડી ગામ વસેલું છે અને આ ગામમાં 1000થી પણ વધુ ખેડૂત પરિવારો વસવાટ કરે છે, જે આજથી 150 વર્ષ પહેલા પ્રવીણભાઈ સાંકળાના દાદા પીરાજી સાંકળા એ પોતાના ખેતરમાં કુવાનું ખોદકામ કરી રહ્યા હતા ત્યારે આ કુવામાંથી ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાની મૂર્તિ મળી આવી હતી, જેથી તેમના દાદા પીરાજી સાંકળાએ મૂર્તિને બહાર નીકાળી આ જગ્યા પર ભગવાન ભોળાનાથના મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરની સ્થાપનાને લઈ આજુબાજુના ગામના જાણ થતા ભગવાન ભોળેનાથના ભક્તો મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરવા માટે આવે છે. શ્રાવણ માસના એક મહિના દરમિયાન આ મંદિરે ભગવાન ભોળેનાથના ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ પૂજા અર્ચના કરે છે અને પોતાના ખેતરમાં ઉભો પાક સારો થાય તે માટે પવિત્ર શ્રાવણ માસમાં આજુબાજુના ખેતરના ખેડૂતો ભોળાનાથની પૂજા કરવા માટે આવે છે. બનાસ નદી કિનારે આવેલું જુનાડીસા ગામ છે, જોડે વીડી છે, બરાબર. ત્યાં મહાદેવની મૂર્તિ છે, જય જગન્નાથ મહાદેવ. ને મહાદેવની મૂર્તિની પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, બીલીપત્ર બરફનું શિવલિંગ બનાવીએ છીએ. ને કોરોના મહામારી કારણે ભક્તો હમણાં આવતા નથી, ને હાલમાં માપના ભક્તો આવે છે ને પૂજા અર્ચના કરીએ છીએ. ઇતિહાસ શું છે મંદિર? ઇતિહાસ મંદિરનો એમ છે કે જે કુવાનું ખોદકામ કરી રહ્યા હતા અમે એ ટાઈમે, જે વર્ષો પુરાણી કુવાની અંદરથી મહાદેવને પાર્વતીની મૂર્તિ નીકળેલી છે, એનું નામ પાડ્યું હતું જગન્નાથ મહાદેવ. હાલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના તમામ મંદિરો ઉપર કોરોના વાયરસનું ગ્રહણ લાગેલું છે, જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભોળાનાથના ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડતા હતા તે મંદિરો આજે કોરોના વાયરસના કારણે સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે બનાસ નદીના તટ પર વસેલું વીડી ગામમાં પણ આ વર્ષે જગન્નાથ ભગવાનના મંદિરે આજુબાજુના ગામોમાંથી કોઈ પણ ભક્તો આ મંદિરે દર્શન કરવા માટે આવ્યા નથી. ત્યારે હાલ તો શ્રાવણ માસના એક માસ દરમિયાન પ્રવીણભાઈના પરિવાર દ્વારા આ જ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે પ્રવીણભાઈના પરિવાર દ્વારા જગન્નાથ ભગવાનના મંદિરે રોજે રોજ અલગ અલગ પ્રકારે ભગવાન ભોળાનાથની મૂર્તિ બનાવી અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આજે તેમના પરિવાર દ્વારા ભગવાન ભોળેનાથનું શિવલિંગ બનાવી તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જુનાડીસાના વીડી વિસ્તારની અંદર જગન્નાથ મહાદેવનું મોટું મંદિર આવેલું છે, એ વર્ષો પુરાણું છે અને તે મંદિર જે શંકર અને પાર્વતીની જે મૂર્તિઓ છે એ મૂર્તિઓ કૂવો ખોદતો કૂવાની અંદરથી નીકળેલી છે અને વર્ષો પુરાણી અને તેની દર શ્રાવણ મહિને પૂજા થાય છે અને બરફનું શિવલિંગ બનાવીએ છીએ અને શિવલિંગની અંદર રોજે રોજ એની પૂજા અર્ચના કરીએ છીએ, બિલી ચડાવીએ છીએ, તે પૂજાપાઠ પ્રસાદ ચડાવીએ છીએ અને પૂજાપાઠ કરીએ છીએ. કોરોનાના લીધે બહુ ટ્રાફિક ઓછું છે અત્યારે.